Bapu, Mahatma, Rashtrapita, Sabarmatina Sant, Teo anek name orkhai chhe, parantu matra shabdo emni mahantanu varnan kari shakta nathi, emnu sanman samanya manushya પોતાની ક્ષમતા વિકસાવ્યા વગર ન કરી શકે. કંઈક અદ્ભુત અને શ્રેષ્ઠ જેમાં સ્મૃતિની સાથે પ્રેરણા પણ સમાયેલી હોય, જે આપણને ગૌરવશાળી ભૂતકાળ દ્વારા ઉજ્જવળ ભવિષ્યના પણ દર્શન કરાવે. આની શોધ કરતા અમે પામ્યા મહાત્મા મંદિર. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શબ્દો છે, આવનારી પેઢીને એ વિશ્વાસ નહીં થાય કે મહાત્મા ગાંધી નામની એક વ્યક્તિ ક્યારેક આ પૃથ્વી પરથી પસાર થઈ હતી. આ સ્મારક સત્યની પુષ્ટિ કરશે અને વિશ્વાસને દૃઢતા આપશે. આ સ્મારક ભવિષ્યને વિશ્વની એક પવિત્રતમ આત્માના જીવન અને સમય પરથી પ્રેરણા ગ્રહણ કરવા સમર્થ બનાવશે. લાર્સન એન્ડ ટુબ્રોને મહાત્મા ગાંધીના જીવન સ્મારકના રેખાંકન અને બાંધકામનું કાર્ય હાથ ધરવાથી ગર્વ અને નમ્રતાની અનુભૂતિ થઈ રહી છે. આ સ્વપ્ન સૃષ્ટિ છે આધુનિક ગુજરાતના ઘડવૈયાની, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની. મહાત્મા મંદિર વિચારપૂર્વક ગુજરાતની રાજધાની ગાંધીનગરના પ્રવેશ દ્વાર પર બનાવ્યું છે. મુખ્ય આકર્ષણ રૂપે રાજધાનીની શોભામાં અભિવૃદ્ધિ કરતું આ સ્મારક વિધાનસભા જતા માર્ગના પ્રવેશ બિંદુ તથા ભવિષ્ય સાથે નવા સંપર્કનું પ્રતીક છે. મહાત્મા ગાંધીના વારસાને ગૌરવગાથાનું સ્વરૂપ આપીને નિર્માણ કરેલું આ સ્મારક ગુજરાતના મહાન સુપુત્રના જીવન, અલૌકિક આદર્શો અને દૃઢ સંકલ્પોનો પડઘો પાડે છે. બાપુએ ભારતવાસીઓને એક કર્યા. મહાત્મા મંદિર આ મિલન સ્થાનમાં છે વિશાળ સભાગૃહ અને વાણિજ્ય કેન્દ્ર, સુસજ્જ પ્રદર્શનખંડ, યાદગાર મીઠાનો ઢગલો, અનોખું ગાંધી સ્થાપત્ય ઉદ્યાન, ભૂભાગ અને જળકુંજ સાથે દાંડી યાત્રાનો પુલ. અહીં વિશ્વનું સૌથી વિશાળ સાર્વજનિક છત ઉદ્યાન સંમોહિત કરી લે છે અને સૌથી ઉલ્લેખનીય છે થાંભલા વગરનું વિશાળ સભાગૃહ અને પ્રદર્શન કેન્દ્ર. વાણિજ્ય કેન્દ્ર અને પ્રદર્શન ખંડનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ આવશ્યકતાઓ પૂરી પાડે એ રીતે કરેલ છે. આહલાદક વાણિજ્ય કેન્દ્રના અનેક ઉજ્જવળ પાસાઓ છે. પ્રવેશ દ્વાર પર બમણી ઊંચાઈનું પ્રકોષ્ઠ, 15,000 લોકોના સમાવેશની ક્ષમતા, બહુ ઉપયોગી થાંભલા વગરનું વાતાનુકૂલિત મુખ્ય સભાગાર જેમાં 5,000 બેઠકો છે અને જરૂર પ્રમાણે જગ્યામાં ફેરફાર કરવાની અનેક રીતે સગવડ છે, બહુ ઉપયોગી આયોજન પૂર્વનો વિસ્તાર, 4 અધિવેશન ખંડો, ખૂબ જ સુંદર ધ્વનિ અને અવાજના સાધનો, 7 ઉચ્ચ ટેકનોલોજીયુક્ત સભાખંડો અને અદ્યતન સભાગૃહ, તુરંત આયોજન કરી શકાય એવી તથા ભવન પ્રબંધનની સેવાઓ માટે અદ્યતન સગવડતાઓ, સૌંદર્યયુક્ત 3 પ્રદર્શન ખંડોમાંથી અતિ આધુનિક વિશેષતાઓ ધરાવતો એક ખંડ પહેલા તબક્કામાં જ તૈયાર થઈ ગયો છે. થાંભલા વગરના આ ખંડની મુખ્ય વિશેષતાઓ છે, ફેરફાર કરી શકાય એવી બહુ ઉપયોગી પ્રદર્શનની જગ્યા, અડીખમ અને ભારે વાહનોની અવરજવર માટે મજબૂત લાદી, સરળતાથી લોકોની અવરજવર થઈ શકે એવી સગવડતા, સુરક્ષિત બહાર નીકળી શકાય એ માટે પૂરતા માર્ગો, સર્વિસ ટ્રેન્ચ સાથે તુરંત સ્ટોલ લગાવવા માટેના મૂળભૂત સાધનો. મહાત્મા ગાંધી સ્મારકના બીજા તબક્કાની પરિકલ્પના અને સ્વરૂપ ગાંધીજીની અતિ પ્રભાવશાળી ઐતિહાસિક દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહના આંદોલનના પ્રતીક રૂપે મીઠાના ઢગલાના આકારનું ઘડવામાં આવશે. અનોખું ગાંધી ઉદ્યાન સ્થાપત્યો દ્વારા લોકોને ગાંધી દર્શન અને ઐતિહાસિક ઘટનાઓનો પરિચય આપશે. આમાં બાપુનો નિત્યક્રમ, એમના અવતરણો તથા વિવિધ અવસરો પર આપેલા એમના ભાષણોનો સમાવેશ કરવામાં આવશે. મહાત્મા મંદિરમાંથી પસાર થતી વખતે મુલાકાતીઓ માટે મુખ્ય સહેલ ખૂબ જ રોમાંચક અનુભવ હશે, જેમાં દાંડી યાત્રાનું જીવંત સ્વરૂપ ખડું થશે. અહીં 42 થાંભલાની હાર છે, જે દાંડી જતા ગાંધીજીએ યાત્રા કરેલ દરેક ગામના પ્રતીકરૂપ છે. સૌથી ઊંચો 43મો થાંભલો દાંડી યાત્રાની પરાકાષ્ઠાના સૂચક તરીકે સૌનું ધ્યાન આકર્ષિત કરશે. આ સુંદર આકારનો ઝૂલતો પુલ ગાંધી ઉદ્યાન અને મીઠાના ઢગલા વચ્ચેનો સેતુ છે. ટેકનોલોજીથી સુસજ્જ ઝૂલતા પુલના બંને ડક્કા હરિત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનચક્કી સાથે જોડાયેલા છે. ચરખો બાપુનો સ્વાવલંબનનો સિદ્ધાંત વ્યક્ત કરે છે.
એક વિશેષ સેવા ક્ષેત્ર છે જેમાં ફોટો ગેલેરી, ભોજનાલય, મનમોહક ભૂભાગ, જળહળતા જળકુંજો અને કેન્દ્રની આજુબાજુ સુંદર માર્ગ છે. પર્યાવરણને અનુરૂપ ગુણધર્મો ધરાવતું મહાત્મા મંદિર ભવિષ્ય માટે સુસજ્જ છે. LNT વિશ્વભરમાં એન્જિનિયરિંગ અને મૌલિક કામો માટે લોકપ્રિય, પોતાની છાપ છોડી જાય એવા મહાત્મા મંદિરના પહેલા તબક્કાના કામમાં યોજના બનાવવા ઉપરાંત બાંધકામ, મેકેનિકલ તથા ઇલેક્ટ્રિકના કાર્યો અને IT વ્યવસ્થાના કામો ટૂંક સમયમાં જ પૂરા કરી વિક્રમ સર્જ્યો છે. ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણો અપનાવી LNT મહાત્માની ધરતી પર આવતીકાલનું નયન રમ્ય ભવિષ્ય આજે જ સાકાર કર્યું છે. આ અદ્ભુત પગલું શક્ય બન્યું છે પ્રીકાસ્ટ ટેકનોલોજી, અદ્યતન બાંધકામના ઉપકરણો અને ભારી વજન ઉચકતી ક્રેનો દ્વારા ક્રમથી સામાનનો ઉપયોગ કરીને. બાંધકામના સ્થાન પર જ આયોજન કરીને એને અમલમાં મૂક્યું. આ સિદ્ધિ 60 લાખ સુરક્ષિત માનવ કલાકો તથા મજબૂત કાર્યબળમાં 4000ની ટુકડી દ્વારા હાંસલ થઈ શકી છે. મહાત્મા મંદિર ભૂતકાળ જેટલું જ પ્રાસંગિક ભવિષ્યમાં પણ છે. હા, ગુજરાત વૈશ્વિક નકશા પર છવાયું એના દશકો પહેલા ગાંધીજી હયાત હતા અને આજે પણ તેઓ રાજ્યને મહાન પથ પર ચાલવાનું માર્ગદર્શન સતત આપી રહ્યા છે. નગર અને શહેરમાં ગાંધીજીના સ્મારકો અને પુતળા અનેક છે, પરંતુ મહાત્મા મંદિર સ્મારક કરતાં વધારે, ઘણું વધારે છે. અહીં મહાત્માનું વ્યક્તિત્વ જીવંત થઈ જાય છે.